गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आजना ऑनलाइन एजुकेशन में आप सबनु हार्दिक स्वागत है। धोरण एक विषय कलरव, तारीख 21/1/2022। हवे आपणे अहींया जोवानुं छे विद्यार्थी मित्रों, श्वापोथीमां आपणे अहींया जोवानुं छे ने नंबर 16, बराबर। तो नंबर 16 में आपणे शुं आपेलुं छे, आंगळी फेरवो अने अक्षरना वरांको समजो। जो आमां तमने शुं आपेलुं छे विद्यार्थी मित्रों, आंगळी फेरवो अने अक्षरना वरांको समझवानो छे, बराबर। समझवानो छे ने, तो जो आमां तमारे छे ने आम आंगळी लेवानी अने आंगळी वळी आम करवानुं। जो झ झबलानो झ आपेलो छे ने, तो आम झ। फरी बीजी वार करवानुं छे आम करीने, जो आंगळी फेरवानी छे अने झ झबलानो झ। હવે બાજુમાં આપણને શું આપેલું છે, શું દેખાય છે તમને વિદ્યાર્થી મિત્રો? હરણ, હરણ છે ને, તો જુઓ હરણને તમારે આમ કરવાનું છે, હરણ, હ હરણનો હ તમારે બોલવાનું છે ને, આંગળી ફેરવવાની છે। હવે બાજુનામાં શું આપેલું છે, ઘડિયાળ, શું છે, ઘ ઘડિયાળનો ઘ, બરાબર। જુઓ બે વાર તમારે આમ આંગળી ફેરવવાની છે, ઘ ઘડિયાળનો ઘ, ઓકે। હવે તેમાં શું આપેલું છે વિદ્યાર્થી મિત્રો, જુઓ આંગળી ફેરવો, ન નો ર, બરાબર છે। આવી રીતે બે વાર આંગળી ફેરવવાની છે, ઓકે। જુઓ આમાં આપણે આંગળી ફેરવી દીધી, હવે આમાં તમારે બીજું આગળ જોવાનું છે, નંબર 17। નંબર 17માં આપણને શું આપેલું છે, જુઓ, તબકા જોડો, વાંચો અને લખવાનું છે। શું કરવાનું છે, ટપકા જોડો, વાંચો અને લખવાનું છે। તો આપણે અહીંયા કરીએ, જો કેવી રીતે અમારા ટપકા જોડેલા છે ને, ટપકા જોડીને આપણે આખી એની લીટી પૂરી કરીને આપણે એકદમ વ્યવસ્થિત કરવાનું છે, જુઓ, બરાબર થયું આમ। જો આમ કરીને આપણે આખો જ પહેલાં પૂરો નથી કરી દેવાનો, જો પહેલાં આપણે ઝબલાનું જો કેમ આમ પહેલાં આમ કરવાનું છે, પછી બીજામાં જો આમ પાંખિયું આપ્યું છે ને, હા, એવી રીતે આપણે ત્રીજી લીટીમાં વૃક્ષમાં ઘૂંટવાનું, એકદમ ધીમે ધીમે, લીટીની બહાર ન ઘૂંટાય, જો લીટીની ઉપર જ ઘૂંટવાનું, લીટીની બહાર નહીં। જો આપણે અહીંયા ઝબલું તૈયાર થઈ ગયું, જો એવી જ રીતે આપણે બોલીને લખવાનું છે, જો ઝ પહેલાનો ઝ, જો આપણે લખવામાં ઉતાવળ કરવાની નહીં ને, કે આ લીટી છે ને બહાર નીકળી જાય, બહાર નીકળી જાય તો આપણે ઝબલાનો ઝ ખરાબ લાગે, બરાબર। જો આપણે અહીંયા પહેલી લીટી લખી દીધી, એવી રીતે આપણે બીજી લીટીમાં પણ આપણે લખવાનું છે, એ રીતે જેવું અહીંયા ઉપર આપ્યું છે ને, એવું અહીંયા આપણે નીચે લખવાનું છે, ઓકે। જો થઈ ગયું આવી રીતે, બરાબર, ઝબલાનો ઝ, ઝબલાનો ઝ, બરાબર। હવે જો જ ઝબલાનો ઝ તૈયાર થઈ ગયો, હવે બીજી લીટીમાં આપણને શું આપેલું છે, જુઓ હ, હવે હ આવશે ને, તો જો હમાં આપણે શું કરવાનું છે, પહેલાં આમ કરીને આટલું જ આપ્યું છે, પછી બીજામાં આખું જો દ દ પાડવાનો છે, આમ આખો વરાંગ હાથે કરવાનો છે, દ પાડ્યો આમ કરી, હવે ત્રીજી લીટીમાં આખો હ, પછી નીચે આમ પાંખિયું લેવાનું છે, એટલે આખો હ આપણો તૈયાર થઈ ગયો ને, હ હરણનો હ, ઓકે। જો થઈ ગયું ને, હ હરણનો હ, એવી રીતે આપણે ટપકા જોડીને હ પણ આપણે પૂરા કરી દીધા છે। હવે આપણે અહીંયા નીચે લખવાનું છે, એમાં અહીંયા જેવું આપ્યું છે એવું આપણે નીચે લખવાનું છે, ઓકે। ચાલો આપણે લખીએ ને, હા, ધીમે ધીમે આપણે જે ઉપર ઘૂંટેલા છે ને, એવી જ રીતે આપણે અહીંયા નીચે લખવાનું છે, હ હરણનો હ, બરાબર છે। જો સરસ, આ બે લીટીમાં આપણે હ તો લખી ગયા, હવે ત્રીજી લીટીમાં આપણે શું લખવાનું છે, ઘડિયાળ, તો ઘ કેમ ભરવાનો, જો આમ પહેલાં લીટી પૂરી કરવાની છે, આમ કરીને આમ આપણે પહેલાં દ આવશે, હવે આમ પાંખી થોડુંક ઊંચું કરવાનું, પછી જો આખો ઘ હવે લખવાનો છે,
લખાય ને એવી રીતે. આપણે પહેલાં લીટીમાં લીટી જોડવાને ટપકા જોડી નાખી લીધી, આપણે પૂરી કરવાની છે. પછી લખવાનું ઘ ઘડિયાળનો ઘ. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો આપણે ઘ પણ ટપકા જોડીને પૂરો થઈ ગયો. હવે આપણે નીચેની લીટીમાં લખવાનું છે ઘ, આમ કરીવાનું જેવું આપણે ઉપર કરતા હતા ને એવી રીતે આપણે અહીંયા નીચે જોઈ જોઈને આપણે નીચે લખવાનો છે ઘ ઘડિયાનો ઘ. ઘ ઘડિયાનો ઘ, ઘ ઘડિયાનો ઘ, ઘ ઘડિયાનો ઘ. જો પહેલી તેમાં આપણે ઘ પૂર્યા, હવે શું આવશે વિદ્યાર્થી મિત્રો જુઓ. ન નર નો અર, જો આમ કરીને આમ કરવાનું છે. જો અમુક જેને જે બરાબર ફાવતું નથી ને એટલે ટપકા જોડીને કરવાનું છે. અર નર નર નો ર. ઓકે, ફળ પણ થાય, અર નર પણ થાય, બરાબર. જો આ રીતે, ઓકે, એવી રીતે આપણે અહીંયા જોઈને લખવાનું છે, બરાબર. નર નો નર, અર નર નો નર, બરાબર છે. જો ઓકે આમ કરવાનું છે, પછી લખવાનું છે. જો આ ચોપડીમાં આપણે ઘૂટિયા લખ્યું છે ને ઘૂટીને, હવે આપણે બાજુનો પેજ લઈએ. બાજુના પેજમાં આપણને શું આપેલું છે વિદ્યાર્થી મિત્રો, જુઓ. બાજુના પેજમાં આપણને શું આપેલું છે, નંબર 18, તપકા જોડો વાંચો અને લખવાનું છે. શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, તપકા જોડો વાંચો અને લખવાનું છે. તો જુઓ આમાં આપણને શું આપેલું છે વિદ્યાર્થી મિત્રો, આમ કરવાનું છે. જુઓ શું આપેલું છે, રસ્વવાળું ઘુ. આપણે આમ જોઈએ છીએ ને આને, હવે આને રસ્વવાળું ઘુ કહેવાય, દીર્ઘ વાળું ઘુ, પેલું રસ્વવાળું ઘુ. એવી જ રીતે આપણે અહીંયા નીચે લખવાનું છે, રસ્વવાળું ઘુ. આને કહેવાય દીર્ઘ વાળું. જો એવી રીતે ઉપરની લીટીમાં આપણે જેવી રીતે કર્યું છે ને એવી રીતે અહીંયા આપણે નીચેની લીટીમાં પણ કરવાનું છે. ઓકે, જો થઈ ગયું. હવે આપણે નીચેનું કરીએ. હવે આપણે નીચેનું જોવાનું છે. નીચેમાં આપણને શું આપેલું છે વિદ્યાર્થી મિત્રો, જુઓ. જો ઉ આપેલું છે ને, તો એ ઉને આપણે ટપકા જોડીને પૂરું કરવાનું છે. જો ઉ, ઊન અને ઝુ આપેલું છે ને, ત્રણે ત્રણ અલગ અલગ આપણને આપેલા છે, એને પણ આપણે જોડવાના છે ટપકા જોડીને, બરાબર. તો ચાલો લખીએ આપણે, ઉત્રડ, ઉથી ત્રડ, ઉથી ઉત્તરાયણ પણ થાય. ઉત્તરાયણ થાય ને, ઉત્તરાયણ આવી છે ને. હવે હવે આમાં જોઈશે, ઉઠી ઊન, ઉઠી ઊંટ, ઊંટ પણ થાય અને ઊન પણ થાય. હવે આમાં જોવાનું શું છે આપણને, જ જબલું છે. જબલામાં શું છે, રસ્વવાળું જૂત છે, રસ્વવાળું જૂ. હવે આમાં શું છે, જૂમાં દીર્ઘવાળું જૂ. એવી રીતે આપણે આ ઘૂંટી ગયા. હવે અહીંયા આપણે ઉપરની લીટીમાં છે ને આમ કરીને જો લખવાનું છે, બરાબર. આમાં આપણે લખેલું જ છે ને, એવી રીતે આપણે આમાં ઊઠી ઊન, ઊઠી ઊંટ, પછી ઝો. આપણે હવે એકવાર આપણે ઘૂંટાય ને એટલે હવે તો આપણને આવડી જવું જોઈએ, હા ને, આવડી જાય ને. આપણે બોલીને લખીએ ને તો આપણને આવડી જ જાય. આપણને શું કામ ન આવડે, ન આવડે ને તો આપણે બીજી નોટમાં પ્રેક્ટિસ કરાય, બરાબર. એટલે આપણને આવડી જ જાય. ઊઠી ઊન, ઊનનો ઊ, ઊટનો ઊ, જ જબલાનો જ, જને રસ્વવાળું જો, જને દીર્ઘવાળું જો. ઓકે, જો થઈ ગયું. જો હવે આપણે નીચે જોવાનું છે. નીચે પણ શું આપેલું છે, જેવું આપણે ઉપર કર્યું છે એવું જ આપણે અહીંયા નીચે પણ કરવાનું છે. જો નીચે આપણે અહીંયા આમાં શું આપેલું છે,
ઘ એટલે રસ્વવાળું ઘ થયું, રસ્વવાળું ઘ. આમાં આપણને આપેલું છે દીર્ઘાવાળું ઘ. હવે જો આમાં હ હરણ આપેલું છે, હરણમાં રસ્વવાળું હો છે ને, પછી આમાં આપેલું છે દીર્ઘાયવાળું હો. હવે આમાં આપેલું છે અર, અરને રસ્વવાળું, પછી આમાં આપેલું છે દીર્ઘાયવાળું અળ. બરાબર, એવી રીતે આમાં જેવું આપણે ઘોટ્યું છે એવી રીતે અહીંયા આપણે લખવાનું છે. તો ચાલો, ઘ ઘરનો ઘ, પછી રસ ઘુ, ઘુવડનો ઘુ થાય ને, ઘુવડનો ઘુ, અર દીર્ઘાયવાળું ઘુ. હ હને રસ્વાવાળું હો, હને કયો આવશે દીર્ઘવાળો. હવે એર થયો, રુ રસ્વવાળું, રુ પછી દીર્ઘાયવાળું. એવી રીતે આપણે નીચે પણ કરવાનું છે. ગને રસ્વવાળું ઘુ, ગને દીર્ઘવાળું ઘુ, હને રસ્વવાળું હો, હને દીર્ઘાયવાળું હો, અર રસ્વવાળું ફર, અણ દીર્ઘાયવાળું રુ. થયું. જો આપણે દીર્ઘાયવાળું જોયું છે, આપણે રસ્વવાળું દીર્ઘાયવાળું આપણે આંગળી ફેરવીને ટપકા જોડીને આપણે બધી રીતે એમાં જોયું છે. જો તમારે પણ આવી જ રીતે નોટમાં પ્રેક્ટિસ કરવાની છે અને લખવાની છે. આપણે છે ને રસ્વવાળું ઘુ, દીર્ઘાયવાળું ઘુ ને આપણે શબ્દમાં પણ લખી શકીએ છીએ કે આના આપણને કયા શબ્દ આવે છે. જેમ કે ઉ, ઉથી ઉત્તરાયણ થાય, ઉત્તરાયણ થાય, ઉથી ઊન, ઉથી ઊઠ, ઊઠ થાય ને. બરાબર, એવી રીતે આપણે આવા નાના 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 ઝબલા, જથી ઝબલું થાય, એવા બધા આના નાના નાના શબ્દ આવે છે. તે આપણે નાના નાના શબ્દ આને લખીને મોઢે કરવાના છે. બરાબર, જો હવે આમાં શું થાય, ઘથી ઘુવડ, ઘુવડ થાય ને વિદ્યાર્થી મિત્રો. ઘથી આપણને બધા ઘણા બધા શબ્દ મળી શકે છે. તો આપણે એને શબ્દ લખીએ અને વાંચીને આપણે લખવાના છે. તો જુઓ આપણે એ લખીશું. ઓકે, જો હવે એના પછી આપણે જે શબ્દ લખવાના છે એ આપણે બીજા વિડીયોમાં, આપણે આગળના વિડીયોમાં આપણે જોઈશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, અસ્તુ.